નમસ્કાર ખેડૂત મિત્રો, લીલુંડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, દર વખતે એ આપણે ખેડૂત મિત્રોને મળીએ છીએ ને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે સોયાબીનના પાકની, અને સોયાબીનના પાકની અંદર મિત્રો પ્રાકૃતિક રીતે જે ખેડૂત મિત્રો સોયાબીનનું વાવેતર કરે છે એ સોયાબીનની અંદર મિત્રો હું ફેરફાર દેખાય છે, એની અંદર કેવા કેવા પ્રયોગો કરવામાં આવે છે, દૂધગોળના પ્રયોગે કેવી ક્રાંતિ લાવી છે, અને જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો જે છે એને ઘણી વખત એવું થાય કે મારે કઈ દવાઓ છાંટવી, શું છે ફાલ જે છે આ વખતે ખૂબ વરસાદ પડ્યો એટલે થોડાક વધવામાં વધી ગયા, તો એના માટે હું કરું એની વાત એ મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ અમારા પ્રગતિશીલ ખેડૂતનો મિત્રો પરિચય લે અને ત્યારબાદ આપણે આગળ વધીએ. આપનું પૂરેપૂરું નામ? મારું નામ હંસરાજભાઈ પરસોત્તમભાઈ સાકરિયા, ગામ થોયડી અને જિલ્લો રાજકોટ અને તાલુકો કોટડા સાંગાણી. મોબાઈલ નંબર તમારો? મારા મોબાઈલ નંબર છે 98794-4-38. હવે હસરાજભાઈ, તમે જે છે એ આ વર્ષે સોયાબીનનું કેટલા વીઘામાં વાવેતર કર્યું છે? આપણે સોયાબીનનું વાવેતર કર્યું છે 4 વીઘામાં. 4 વીઘામાં? હા. સોયાબીન જે છે એની કઈ વેરાયટી પસંદ કરો છો? આપણે આ જે ઓલા જે બહુ વલ થાય સંગે ફૂલમ એ નથી, દેશી ટાઈપના. હા, આખે આખો સોડવો છે ને, જે સિંગ આવે તો તમારા પાંદ કઈ ન દેખાય અને આખે આખો સિંગ નો ભરાઈ જશે. બરોબર. અને સોયાબીન ગમે તે આવા પાટલે વાવવાના, જો ઓલો ઘેરો સમોરિયો લાગટ ઘાટા નો વાવી દેવાય આટલે આટલે આવે. હવે આને કેટલું અંતર રાખવાનું? આને આપણે 32 ની જારી છે. 32 ની જારી? અથવા જમીન નબળી હોય તો એ 28 ની જારી વાવી આવે. બરોબર. આમાં 32 ની જાળી વાવે. હવે આની અંદર વીઘા દીઠ કેટલું બિયારણ નાખ્યું? આમાં વીઘામાં બિયારણ ખાલી જોઈ 6 કિલો. 6 કિલો? હા. બરોબર. હવે આની અંદર પાયાના ખાતરમાં તમે શેનો ઉપયોગ કર્યો? પાયામાં આપણે જે વર્મી કોમ્પોસ્ટ ઘરનું ખાતર બનાવેલું હતું ગાયનું, એ જ ખાતર વાવ્યું છે. બીજું ખાતર અને એક સપ્ટી આપ્યું નથી આપણે. કોઈ જાતનું રાસાયણિક ખાતર? રાસાયણિક કોઈ નહીં. કેટલું વીઘા દીઠ કેટલું એ નાખ્યું છે? એક વીઘામાં વાવ્યું છે આપણે ઓછામાં ઓછું 4-4 કોથળી. 4-4 કોથળી? હા, એટલે 2 માળની કોથળી થાય એટલે વીઘે 8 માળ જેવું ગયું છે. 8 માળ જેવું વાવ્યું. હા. બરોબર. અને બીજું હંસરાજભાઈ મારે એ પૂછવું છે કે આ સોયાબીનની અંદર જે છે એ જ્યારે રોગ જીવાતની વાવે છે તો તમે કેવા પગલાં ભરો છો? આપણે ઝીણકા હોય હાવ તો અહીંયા આમાં કાંઈ દૂધગોળના ઉપયોગ ન કરવાનો હોય. બરાબર. બરાબર. અહીં આપણી પાસે હરવી દવા બનાવેલી હોય કે અજમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, કે આપણે આવડો આ કેવું કુવાર પાઠાનું ના, અમારે અવેડામાં જે આપણે કમ્પોસ્ટ બધું પલારેલું હોય ને હો જાયતનું, એનો ડાયરેક્ટ પંપ ભરીને છાંટ દે તો એને ગણ કરી જાય. બરાબર. તઈ જીવત કાંઈ ન હોય. બરાબર. બરાબર. અને પછી એવા 2-3 છંટકા હોય પણ ફૂલની તૈયારી કરે એટલે તમારે 250 ગ્રામ દૂધ પંપમાં નાખવાનું અને 100 ગ્રામ ગોળ નાખવાનો અને 1 કિલો હિંગ તમે જે પલાર જેટલા પંપ જોતા હોય પ્રમાણે એનું પાણી 5 લિટરમાં પલાયરું હોય તો પંપે 100 ગ્રામ પાણી ભેગું નાખી જવાનું. અથવા તમારે કોઈ મોલો મચી આ તે હોય તો આપણે ગાયનો તાજો પોદ છે એમાં થોડું ગૌમૂત્ર એડ કરી આગો. બરાબર. સાંજે ગૌ આપણે પોદ પલાળી દઈએ એટલે એનો ડોર કરી આવે છે. બરાબર. તાજું થાય એટલે કેનમાં ભરી લેવાનું. બરાબર. એ 1.5 લિટર નાખી જવાનું. આમાં તમે દૂધ ગોળના કેટલા છંટકાવ મારે? આમાં 2 કરી નાખ્યા. 2 છંટકાવ મારે. હા. છંટકાવ કર્યા પછી તમને શું ફેરફાર દેખાય? એકદમ કારેપ પકડી જાય. હા, એકદમ કારેપ અને મધમાખી ફૂલ આવી જાય અંદર. કારણ આમાં બધે દૂધ ગોળના ઉપયોગ થાય ને એટલે મધમાખી અસંખ્ય અને ડારિયા તમે જોવો ને તો બીજે દે તો ઉપદ્રવ થઈ જાય. આમ માંડીમાં તો તમને થાય મોલી સોટી એટલા આવે છે આનાથી. હા, જીવાણુ આવી જાય છે આપણા, બીજું કાંઈ એનો ઉપયોગ નથી. તમારી ઓલી જીવાત મરે નહીં દૂધ ગોળથી. બરાબર. હા, બરાબર. પણ અસંખ્ય જીવાત આવી જાય ને કીડી આપણી ઓલી જીવાતને ખાઈ જાય છે. નુકસાન કરતી જીવાત? નુકસાન કરતી જીવાત તમારી રહેતી નથી. જો અહીંયા જો ઉડે ભાંભરી મજા આવડે આપણી. મિત્રો, હંસરાજભાઈ જે છે આવી પ્રાકૃતિક ખેતી દ્વારા મિત્રો આ સોયાબીનની અંદર ખૂબ સરસ મજાનું એ મિત્રો આપણા પ્રયોગો કરી રહ્યા છે. દૂધગોળનો પ્રયોગ એ ખેડૂત મિત્રો માટે ખૂબ આશીર્વાદરૂપ પ્રયોગ જે છે સાબિત થઈ રહ્યો છે. મિત્રો, તમે પણ સોયાબીનનું વાવેતર કર્યું, આ વર્ષે ખૂબ વરસાદ જે છે પડવાના કારણે એ સોયાબીન ખૂબ વધ્યા છે, ફાલ જે છે એ સૂકી ગયા છે. જ્યારે દૂધગોળનો છંટકાવ મારવામાં આવ્યો છે તો તમે મિત્રો જોઈ રહ્યા છો કે એનો ફાલ ફૂલ જે છે ખૂબ મોટી માત્રાની અંદર એ મિત્રો જવી રહ્યો છે. મિત્રો, બીજો એક પ્રયોગ જે છે હસરાજભાઈ એક એ પણ અમે તમને ભલામણ કરીએ છીએ કે વર્ડાન કરીને એક પ્રોડક્ટ આવે છે જે પ્રાકૃતિક રીતે 100% જે છે એમિનો એસિડ ઉપર આધારિત જે છે એ ઇઝરાયલ ટેકનોલોજી દ્વારા જે તૈયાર કરવામાં આવેલી આ વર્ડાન જે છે પ્રોડક્ટ છે એક પંપમાં 25 ml નાખી
જો તમે દૂધ ગોળનો છંટકાવ જે મિત્રો કરી શકતા નથી, ઘણા કહે કે અમારી પાસે ગાય નથી, ઘણા એવું કહેતા હોય કે ભાઈ આમાં ક્યાં ઓલું કરવા જવું, તો એ મિત્રો આ વરડાણ જે છે એનો એક પંપમાં 25 ml નાખી અને 15 દિવસના ગાળે 2 વખત છંટકાવ કરે તો એ ફૂલ ખૂબ મોટી માત્રામાં ફૂલ જે છે એ બેસાડશે. ફૂલ જે છે એ નવા ફૂલની સંખ્યા અઢળક પ્રમાણમાં બેહાડ્યાનું 3 કામ છે. એક તો ફૂલ વધારે બેહાડે, બીજું ફૂલ જે બેઠું છે એ ફળ ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરે, અને ત્રીજું ફળને ખરતું અટકાવે. આ ફળને અથવા ફૂલને ખરતું આ 3 કામ આના છે. તો જે મિત્રો દૂધગોળનો છંટકાવ કરે, એક વખત દૂધગોળ સાથે બીજી વખત આ વરડાણ જે છે એનો છંટકાવ કરે તો એને ખૂબ સારા રિઝલ્ટ એ મિત્રો મળે છે. 600 રૂપિયાનું 500 ml આવે છે. એક પંપમાં 25 ml નાખવાનો છે એટલે પંપ જે છે 30 રૂપિયાનો પંપ પડ્યો. 30 રૂપિયાના પંપની અંદર એ આપણને જે કહેવાય ને એક વીઘે 3 પંપ છંટકાવ કરીએ તો 90 નો ખર્ચો થાય, એનો 15 દિવસના ગાળે 2 વખત છંટકાવ કરવાનો એટલે કે 180 રૂપિયા જેવો ખર્ચો એનો થાય. પણ એ 180 રૂપિયાની સામે જે ખેડૂત મિત્રો જે એનો ઉપયોગ કરે છે એને 1800 એટલે કે ટૂંકમાં 10 ગણો જે છે ફાયદો એ આ વરડાણ દ્વારા થાય છે. જે ફાલ ફૂલ જે અત્યારના સાલના સમયગાળા અંદર જે ફૂલ ફાલનો જે પ્રશ્ન છે એવા કોઈ પણ પાકની અંદર એ આ વરડાણનો ઉપયોગ કરી શકે છે, એના ખૂબ સારા રિઝલ્ટો ખેડૂત મિત્રો એના મેળવ્યા છે. અને બીજું આ જે વરડાણ જે છે એની અંદર કંપનીવાળા જવાબદારી લે છે કે જો તમને રિઝલ્ટ ન દેખાય તો તમે જે કાંઈ ડબલું તમારું તોડેલું છે એ તોડેલું ડબલું તમે જ્યાંથી લાવ્યા ત્યાંથી તમે પાછું દઈ આવો, તમને પૈસા પરત આપી દેશે. આવી જવાબદારી સાથે મિત્રો આ કંપની જ્યારે કામ કરી રહી છે ત્યારે મિત્રો તમે તમારા પાકની અંદર આ વરડાણનો ઉપયોગ જે છે એ કરી શકો છો, દૂધગોળનો પ્રયોગ જે છે એ મિત્રો કરી શકો છો. હંસરાજભાઈ જે છે અમારે અહીંયા પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને ખૂબ સરસ મજાના પ્રયોગો દ્વારા એણે 40 વીઘાની અંદર મિત્રો આવી શરૂઆત કરી છે. ક્યારેય જે છે એ તમે કોટડા ગોંડલ જે છે એ નીકળો ત્યારે ચોક્કસ થોડી ગામ આવે છે અને આ લોધિકાથી 3 જ કિલોમીટર દૂર એ હંસરાજભાઈનું ફાર્મ આવેલું છે, ત્યાં તમે એની મુલાકાત લઈ શકો. લગભગ લોધિકાના શેરી શેરીના માણસો હંસરાજભાઈ સાકરિયાને તો ઓળખે જ છે. એની તમામ વસ્તુ એ એના ઉત્પાદિત એના ખેતરમાંથી તમામ વસ્તુ જે છે એ દૂધ હોય, છાશ હોય, માખણ હોય, ઘી હોય, દૂધ હોય, એનું શાકભાજી હોય, એ તમામ વસ્તુ જે છે લોધિકાવાસીઓ એનો હોંશે હોંશે ઉપયોગ કરે છે અને એને સારી રીતે ઓળખે છે. હંસરાજભાઈ આપનો ફરીવાર મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો તમારો સંપર્ક કરી શકે. 9874-94-4-38. મિત્રો અમારો જે આપણો કહેવાય કે ભાઈ જે કંપનીનો હેલ્પલાઈન નંબર છે એ નંબર જે છે 9104-3-35-11-3 આ નંબર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી વરડાણ વિશેની માહિતી એ તમે મેળવી શકો છો. હંસરાજભાઈ અમારા ખેડૂત મિત્રોને આપે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન.